मजा आवे यहाँ कोटा पड़कारा करता रहे जो ताड़ी नो गड़गड़ाट भाई सुर भाई है चकाचक एक आनंदमय माताजी नी वातों करी छे माताजी नी भेड़िया ने खूबज पोतानी सहेली में एवी जमावट करी छे अने खरेखर माँ एक पात्र जेवुं छे पण एथी पहेला आपणे सम्मान लई लईए आपणे भाई रायतण भाई नुं स्वागत करशे हरिभाई बाणाभाई कोळी समाजना प्रमुख भाई रायतण भाई एमनो स्वागत करशे हरिभाई बाणाभाई पचाववाळा बीजी वार लईए बस त्यारबाद राघुभाई एमनो स्वागत करशे जसवत भाई प्रेमजीभाई राधुभाई बच्चावाड़ा एमनो स्वागत करशे जसवत भाई प्रेमजीभाई रमेश भाई रवाभाई छे हजार रमेश भाई रवाभाई देवा भाई बच्चावाड़ा एवा खोड़ासर थी पधारेल कृष्णभाई गढ़वी अहीं कने उपस्थित छे एमनो स्वागत करशे नानजीभाई मेरा भाई कृष्णभाई स्वागत करशे कृष्णभाई गढ़वी हाँ बने साम साम स्वागत करे छे बहु आनंद की बात छे खरेखर जे भाई जमावट करी अहीं कने बहु माताजी नी वातो करी छे भगवती नी वातो करी छे जगदंबानी वातो करी छे भाई भेरियामां बहु सरस मजानी वात करी અને આપણે ત્યાં ભજન ભેરિયા એ જ ટક્યું છે અને કે અટાણે તો ભૂખ જાણે કોણ લખે છે આવા ગીત હવારના પોરમાંથી ચાલુ થઈ જાય બોલો વાય ધીસ કોલાવેરી હાવ જેમ હુતાને ઉઠાડીને ગવરાયો ને એવું લાગે બોલો આ કોઈ આપણી સંસ્કૃતિ નથી અને કાં તો હવારના પોરમાં ચાલુ થઈ જાય લે જાયેંગે પણ એડ્રેસ વગર ક્યાં લઈ જા લે જાયેંગે બોલો આપણી સંસ્કૃતિ કંઈક જુદી છે આપણી વાર્તા કંઈક જુદી છે આપણી ભજન કંઈક જુદું છે આપણું લોકગીત કંઈક જુદું છે અને એમાં હમણાં તો બાપુ ભગવાન જાણે કોણ લખે આવા ગીત હું ટીવીનો જરાય વિરોધી નથી એમાં સારું ચિત્ર આવતું હોય તો વાંધો નહીં પણ અમુક ટાણે આપણને એમ થાય કે લોક સંગીતનો એક જ એવો કાર્યક્રમ છે જેની માલી પા ભાઈ બહેન માં દીકરી બાપ દીકરો બધા ભેળા બેહીને સાંભળી શકે ને એવું પવિત્ર જો કોઈ હોય ને તો એ આ હવે લોક સંગીતનો કાર્યક્રમ રહ્યો છે અને કે ટીવીમાં એટલું બધું ચિત્ર આવે ને આપણને એમ થાય કે બેનને હારે નો લઈ આવ્યા હોત તો સારું હતું ભાઈ ને હારે નો લઈ આવ્યા હોત તો સારું હે સંસ્કૃતિ ઘટતી જાય છે ભલામણા ક્યાંક ક્યાંક આવા હજી જ્યાં પાવન પ્રસંગો થતા હોય અહીંયા કને આખી અલગ વાત છે અહીંયા કને આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે ભલામણા આજે વર્ષો પહેલા તમે જુઓ અત્યારે જે છે અને એમાં ટીવીમાં તો હાવ ખોટે ખોટા ઠેકડા દેવાના એમાં પાછા એવા ગીત ઉપાડે રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે હવે ફિલ્મમાં ઠેકડા દેતી હોય સબર પગિયાના પગ જોઈને કાંઈ અખિલ બ્રહ્માંડનો નાથ છે એ હેરાન નો થાય ભાઈ એ હેરાન ન થાય સંસ્કૃતિની વાત કંઈક જુદી છે આપણા જે સંસ્કૃતિ છે એની કંઈક વાત જુદી આજ નહીં પણ વર્ષો પહેલા આપણા જે માં છે દીકરી છે બહેનો છે એ જે વ્યાળું પાણી કરીને ચંદ્રના અંજવારે તેથી ભરત ભરતા ને તેથી જે કીર્તનિયા ગવાતા એ કીર્તનિયા અટણે છે નહીં ગોતવા જવા પડે છે હે આ સંતોની પ્રેરણાથી મળે છે એમને એમ નથી મળતા એ ભાઈઓ છે ગરવા ઘણા હોય અને બરોબર એમ કહેવાય છે વ્યાળું પાણી કરીને બેઠા હોય હાજે ક્યારેક ક્યારેક સાંભળું તો આપણા કાનને પવિત્રતા મળી જાય કેવું કહેવાય ખબર છે કીર્તનની કંઈક મજા જુદી છે કે લવિંગ કેરી એ લાકડી જે રામે સીતાને માર્યા જો એવોના ફૂલના દડોલી જે સીતાએ વેર માર્યા જો ફૂલ કેરા દડુલીએ રામે સીતાને માર્યા જો આ
એક આપણી સંસ્કૃતિ હતી અને અટાણે તો ભૂખ જાણે કોણ લખે છે વાગે. હમણાં હું ઊભી ગયો ને તો એ જગ્યાએ આલેણું ગવરાવતો હતો એક બેન, દીકરો એવો મારો દીકરો, બે પગ બારા કાઢીને કે મમ્મી ઓલું અક્ષય કુમાર નું આલેણું ગવરાય. દીકરો એવો હતો મારો દીકરો, અક્ષય કુમાર નું આલેણું ગયો. પછી માએ એને આલેણું સંભળાયું કે શાહરૂખ ખાન તને હારું લગાડે હોય જા રે મારા દીકરા. ટાળ ઘણું સારો હતો. જોઈ જાઓ લા તને જબલું પહેરાવે હોય જા રે મારા દીકરા. મેં કીધું આગળ કાંક સારું આવ્યું છે પણ આગળ જરાય સારું ન આવ્યું. તો મને કે તમારે અમારે એકચુલી આવું જ કે આલેડું આવે. મેં કીધું બેન આ એકચુલી બે ચૂલી મૂકી દો, બાકી અમારે જ્યાં આલેડું ગવાય છે અમારે જ્યાં સંસ્કૃતિની વાતો થાય છે એ કંઈક જુદી છે. બરાબર ગામડું ગામ હોય અને ગામડા ગામની માલી પાસે કોઈ જાત્રાનો નીકળ્યા હોય, કોઈ વટે માર્ગ નીકળ્યા હોય અને એ જે બેન દીકરી છે એ પોતાના દીકરાની ભાઈની હાથમાં હિંચકાની દોરી હોય અને એ દોરીમાં આ હિંચકાવતી વખતે જે ગવાતું ને એ સંસ્કૃતિને ગોતવા જ આવી પડે. હું તો એમ કહું છું કે આજથી 20-25 વર્ષ પહેલા પછી કે કદાચ ભગત બાપુ કે દુલ્લા ભાયા કાગ જેવાને જન્મ પડશે અને ગીતડાને ગોતવા જવું પડશે. કોઈ ગીત દિયો, કોઈ ભજન દિયો, કોઈ લોકગીત દિયો, ક્યાં સુધી આપો છે. પણ એ જે ગામડા ગામની માલિપા જાત્રાનું નીકળ્યા હોય ને એ ગવાતું હોય કંઈક જુદું છે. આલેડું ગવાતું આખું અલગ ગવાતું હોય ભલામાં, જેમાં સંસ્કૃતિના દર્શન થાય. કેવું કે વકરેલી યો સિંહણ રે વાડે તારા બાળ ને ઓ રાજ આ મુઠડિયું બીડી ને રે મોભી મારો પોઢ્યો રાજ એ હારે પોઢ્યો સુરાનો સરદાર પોઢ્યો વેરિયાનો કાળ આ હિંદવાણાનો હાકમ રે જો તો યમણા જાગશે હો રાજ આ હિંદવાણાનો હાકમ રે જો તો યમણા જાગશે હો રાજ. આ મજા હતી ભાઈ, જ્યાં મજા છે સંસ્કૃતિ ગામડાની. કંઈક એ માતાજીઓને પણ એવા ગીત ગાતા, માતાજીને એની માલી પાસે જે ચર્ચ આવે અમુક જે વાતું થાય અને એમાંય જે વ્યાળું પાણી કરીને બેહતા. એવું નથી પાછું કે ભાઈ ખાલી વાયુ બેહતા, અમુક અમુક ગામડા એવા છે કે એની માલી પાસે વાયુ છે એ બધા બેઠા હોય અને હામાં એમ કહેવાય છે કે જેથી ક્યાંક ક્યાંક દુહાની ક્યાંક ક્યાંક છંદની વાતો કરતા હોય, મા ભગવતીને યાદ કરતા હોય. ખાસ કરીને એવા ગામડા ગીરની માલી પાસે હજી તમને જોવા જડે અને યા કને એ ઝલક થતી હોય. કેવી કેજ માડી ભાન બે ભાન માં તુજને રેટા વિસારી બાપનું નામ દીધું એ અમે ચારણો જન્મ થી પક્ષપાતી બની અરે શરણ જનની તણું જે લીધું તે લડાવી લાડ મોટા કર્યા પ્રથમ સદકાવ્ય ના દૂધ પાવ્યા એ હવે કોડ લે ખેલવ્યા બાળ ને માવડી હવે યાદ તર છોડ માં તું જોગ માયા રમતી હતી યમતણી જીભ પર જણન ને પૂર જણકાર થાતા તેથી સચર ને જચર સો મુક્ત બનતા તાલ માં તાલ દઈ ગીત ગાતા એવા નર નરાધીશ અને જગદીશ રી જાતા હમતણા જે જરણા હુકાણા એ હવે ખોડ લે ખેલવ્યા બાળ ને માવડી યાદ તર છોડ માં તું જોગ માયા. આવું આવા ક્યાંક જે સંસ્કૃતિ જોવા મળતી ત્યાં જ ની મજા હતી, ચરજ ની કઈક મજા જુદી હતી એવી ઘણી બધી વાતો ને. કારણ કે આજ કલાકારો એવા બધા મોજમાં છે અને આનંદમાં છે અને માતાજીની વાતોમાં તો ભાઈ કોણ આનંદમાં ન હોય. આપણે ત્યાં સંસ્કૃતિના દર્શન થાય એવું કંઈક કરવું છે એની મજા છે. એટલે કે આ સરસ તો તમે ગમે અહીંયાથી ગોતો જડી શકે. આજે ભૂકંપ થયો તેથી ઇંગ્લિશના માણસો આપણા દેશમાં ફરવા આવ્યા હતા, ઇંગ્લિશના માણસો ફરવા આવ્યા પછી આ ધોઈમાં આવીને કીધું અમારે પટેલોની વાડીઓમાં રજકો ઘણો થાય તો બાજુમાં કોકે કીધું કે આ રજા જે છે ને આને કોથમણી કહેવાય કે આના ભજીયા હારા થાય. મેં કીધું ભજીયા હારા ન થાય અને ભેહું ખાય ભાઈ કીધું. એમાં પછી આપણા એક કાકાને ભેગા લીધા, ગુજરાતી કાકા સરસ મજાના, એને ભેગા લીધા એને એમ કે કઈક જોડ આવે સ્વિમિંગ પુલ સરસ મજાનો બનાવ્યો તો સ્વિમિંગ પુલ પાસે જઈ અને જે ઓલા ઇંગ્લિશ માણસ હતા એને કીધું કે વેરી નાઇસ. આપણા કાકા ને એમ કે આ તો નાવાનું કે છે કે તું નાઈશ તો હું એ નાઈશ. ઓલો નાવાની જે કઈક સારું કરવાની વાત કરે આ નાવાની વાત કરે. આગળ ગયા એટલે એક તળાવ જોયું, તળાવની બાજુમાં લીલોતરી ઉભી હતી. લીલોતરીને જોઈને કીધું કે વાવ, ઇંગ્લિશ માણસનો સ્વભાવ છે કે વાવ. આપણા ગુજરાતી કાકા કે વાવ આવડી ન હોય આ તારો બહાર તળાવ છે, વાવ આવડી નનકી ન હોય. હે એટલે ઇંગ્લિશ ટૂંકમાં આયેલું છે પણ એ જે અપનાવે એના માટે ખેર. પણ મજાની વાત એ છે કે આપણે
લક્ષ્મણ ભાઈ ને પણ સાંભળવાના છે, જેની પાસે ચરજ કઈક ભેળિયા ની રહસ્ય જુદું છે. પણ એથી પેલા ભાઈ સામજીભાઈ પાટડિયા છોટે સામજીભાઈ અહીં કને બિરાજમાન છે, એમને કઈક પધારો અને એવા સરસ મજાના ભજન ની મોજ કરાવે. છોટે સામજીભાઈ તાળીઓના ગડગડાટ થી વધાવી લેજો. સામજીભાઈ બહુ સારી ભજન ની જમાવટ કરી અને આપણે હજી પણ એની મોજ લેવાની છે. લક્ષ્મણ બાપુની, દેવનાથ બાપુની બેન ફરમાઈ છે. દેવનાથ બાપુની આ ફરમાઈ છે. એજી અમે સવરો મંડપ છે રચાયો, એ પધારો મારા સાહેબા રે. ઓહ
जी अमे ऊंघ ने पाते पधरायो ए पधारो मर
जीवाला सभी मुक्ति सत्संगा इने हा बड़ से गंगा
आमा करी ले साहेब की बंदगी आ तो भूखे को अंदे करी ले साहेब की बंदगी ए तो भूखे कबीर साहब ने 1100 भजन लिखा से एमा थी 100 भजन एवा लिखा से जेने अवर वाणी कहवाय अने ई माइल नो का भजन छे इतने रोकन वाला रे ओ तने समझन वाला रे मोटा सन ए मगन से चली रे तने उतने हम जन वाला रे मोटा सन ए मगन से जा चली रे ए मगन से जा चली रे मगन से ए जी प्रथम पहला में जन्मया जी 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 पीछे तो जन्मया मेरा बड़ा भाई प्रथम पहला मैं जन्मया जी 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 पीछे तो जन्मया मेरा बड़ा भाई आवा धाम धूम से मेरे पिताजी जन्मया आ तो पीछे जन्मी मोरी माई बदी बदाय पाछळ जन्मी एटले बुद्धि जन्म तवे बुद्धि ना आवे संतो बहु गुमट वात बतावी छे हूँ आवी पीछे जन्मी मोरी माई हुआ भी पीछे जन्मी मोरी माई ये मगन से जा चली रे उतने रोकन वाला रे नहीं कोई उतने हम जन वाला रे मोटा सन ये मगन से Thank you.
तो माखड़ रहा हाथ बेचाए हो आवा माखण हाथ बेचाई हो आवा माखण हाथ बेचाई ये मगन से अवा खट दर्शन नहीं खोलता आ तो गुरु जी की गम नहीं इंदा हाथा ते दी बोलता जी 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 ए बच्चन तो बोले नहीं आखट दर्शन नहीं खोलता अमा गुरु जी की गम नहीं वावा गुरु जी की गम नहीं वावा गुरु जी की गम नहीं मगन से उतने रोकन वाला रे नहीं उतने हम दिन वाला रे मोटा सन ये मगन से जात ले ये मगन से जात ले ये मगन से ए जी कीड़ी बाई सासरे आलिया जी 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 ए नवम काजड़िया जी कीड़ी बाई सासरे आलिया जी ए काजड़िया जी हाथी घोड़ा ली थाई नी बगल मां आवा ऊंट मेल्या छे लटकावी वावा ऊंटिया मेल्या छे लटकावी वावा ऊंटिया मेल्या छे लटकावी मगन से रोकने वाला नहीं कोई तुम्हें हम जन वाला रे मोटा सन ये मगन से जात रे ये मगन से जात रे मगन से
આ મગન સે જાત લી એટલે સુરતા ને કીધું છે કે કોઈ સંત પુરુષ હોય એને સમજી હગે ને ઈ એને વારે એટલે કે નકા તો મગન છે જા ચલી ભાઈ તને કોઈ રોકે વાળો નથી કારણ કે હમતતા નથી સુરતા ને તો પછી રોકવી મુશ્કેલ છે ને દેવનાથ બાપુ જેવા સંત હોય તો એને વારે એ જી કેવલ ભજન તો કંચન હૈ ભાઈ જી 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 એ જી ઓર સબ કતે કથીર આ તમે સબ દેવન કો છોડ દો અને સમરો ને સત કબી ભજન સે હાથું છે અંતે ભજન ભેગું હાલે બાકી કઈ ભેગું હાલતું નથી સેવા કરો પૂજા કરો પાઠ કરો એટલે દાસ સતાર કે છે ભજી લે ને નામ તું પ્રભુ પ્યારું દીવા વિના રે ગદમાં દીસરે અંધારું બજી લે ને નામ તું પ્રભુ નું પ્યારું દીવા વિના રે ગરમાં વિસરે અંધારું હાથ માની લે ભજન કરી લે ભજન કરી લે ભજનિયા કરી લે ગુણિયલ જ્ઞાની જાતિ રે વાલિયા
समझो तो शाम मां समझी जासे। ए मूर्ख हसे रे न रखो तारे खासे। ए समझो तो शाम मां समझी जासे। मूर्ख हसे रे न गोतारे खासे। भक्ति रे जे कोई भावे थी कर से। ए जन्म मरण ये निकली रे जा। જેમ જેમ આ જીવ છૂટવાનો ઉપાય કરે તેમ તો બમણો બંધાય। જેમ જેમ આ જીવ છૂટવા કરે તેમ બમણો બંધાય। આપ બળે કદી છૂટે નહીં जो न छोड़ावे त्रिभुवन राय। आप बने आप बड़े छूटे जो न छोड़ावे त्रिभुवन राय। उमी संतोनी जे आ धरती में ઘણા હોયા ગયા, ઘણા જાગે છે, જાગે છે હલવાના છે એટલે હવે દુનિયાની ખબર છે કે ક્યાં પૂક છે, પણ છતાંય આ બધાને સાચવે છે સંતોની દયા છે બરાબર। અને સંતો છે ને એ કેવા ખબર છે એવી જ જોડી માથે જોડી માં હોય જાગી એને નહીં જોડી Hey।
खलक जोड़ी ऐ बाज जो कर खलक खजानो ओया आखों खलक थे खजान ओया मानस मोती देवा सब दो खुमा मोती सब दो खुमा नहीं देवर से जानी जोड़ी में होई जन जावी एने वेद विवेक में राखी वचन मां पछि मांगे वेद विवेक में राखी वचन मां पछि मांगे जन्मो जन्म ना मेल चढ़ी जा पछी धोबी जन्मो जन्म ना मेल चढ़िया पछिया धोबी धर्म घाट पर
I'm gonna